લાઠી બાબરા વિધાનસભાના આમ આદમીના ઉમેદવાર માંઝરિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. લાઠી બાબરા 96 વિધાનસભામાં જ્યારે ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એમડી માંઝરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું સુંદર આયોજન કરવામાં આવેલ, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એમડી માંઝરિયાએ જણાવેલ કે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી લડવાનું કારણ ભ્રષ્ટાચાર તેમજ નાના મોટા દરેક પ્રશ્નો, જે હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવેલ નથી અને તેમના માટે અમારી લડત છે અને અમને વિશ્વાસ છે કે અમે સફળ થઈશું. તો શું કહે છે આમ આદમી પાર્ટીના ઉમેદવારો, ચાલો તેમના જ મુખે સાંભળીએ. બ્યુરો રિપોર્ટ, માય અમરેલી ન્યૂઝ, લાઠી. ચૂંટણી અમે સાચું સ્વરાજ લાવવા માટે, પછી વ્યવસ્થા પરિવર્તન માટે, ખાસ મુદ્દો એ છે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે અને દેશમાં. આ વિસ્તારના મુદ્દાઓનો તો કોઈ પાર નથી, ક્યાંથી શરૂ કરી ક્યાં પૂરો કરી, નાના મુદ્દાથી ચાલુ કરું. રેશન કાર્ડની અંદર અંગૂઠા મારવાના આવે છે, જે પ્રજા તાઈમામ છે. હું આજે 34 દિવસથી પ્રવાસ કરું છું, 35મો દિવસ છે. સતત ગામડાઓના માણસો બેહાલ છે અને આ જ પ્રશ્ન કહે છે કે અંગૂઠા તમે સાહેબ કઢાવડાવજો. પ્રથમ એ PPL કાર્ડ, ગરીબોને રોજીરોટી, કપડાં, રોજી રોટી, કપડાં અને મકાન. કપડાંનું તો માણસ કરી લે, પણ રોટી અને મકાન આ મોટા પ્રશ્નો છે. રોડ, રસ્તા, ગટર, પાણી, ખેડૂતો, વીજળી, જે ભ્રષ્ટાચાર ચાલે છે, તે ત્રાહિમામ છે નાના માણસો, એ મુખ્ય મુદ્દાઓ છે. એમાંથી આમ આદમી પાર્ટી છોડાવવા માટે અમે આ ભ્રષ્ટાચારને મુક્ત કરવા માટે મેદાને આવ્યા છીએ. સાહેબ, જે રીતે દિલ્હીમાં પસંદ કર્યા ત્યાં પણ દિગ્ગજ હતી, કોઈ દિગ્ગજ છે નથી, પ્રજા દિગ્ગજ છે. પ્રજા છે એ સર્વોપરી છે. આજે શું કર્યું છે કે રાજા છે એ વડલા ઉપર બેસી ગયા છે, નીચે પ્રજા ઓટલા ઉપર છે. હકીકતે વડલા ઉપર રાજા હોવો જોઈએ, ડાળીએ ડાળીએ પ્રજા હોવી જોઈએ. એના બદલે આ ખુરશી નાખીને ઉપર બેસી ગયા, બધા રાજ ચલાવે છે. પ્રજા લોકશાહીમાં સર્વોપરી છે. સર સર પાંચાળ ભૂમિ છે, બહુ પછાત વર્ગ, પછાત માણસો બહુ ખૂબ છે. આ બાજુ વણ વિકસિત પ્રદેશ છે બધો, અને એને કોઈ ખબર જ નથી પડતી બિચારાને કે અમારે શું શું લાભ છે, શું મળે છે. એને માટે અન્ય સહન કરે એને માટે હું આ રાજકારણમાં આવ્યો છું. અને મારું જન્મસ્થળ બાબરા છે, મારું વતન બાબરા છે, મારા કુટુંબ બાબરા છે. અને બાબરાએ અમે વર્ષોથી અમારા કુટુંબોને અમો સેવા આપતા રહ્યા છીએ. હું મામલતદાર હતો ત્યારે પણ સેવા આપતો હતો. મારા મામા PSI જેતાભાઈ વાળા હતા, એ પણ આ એરિયાને પંથકની બહુ મોટી સેવા છે એમની. આમ આદમી પાર્ટી અને ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છે. દેશ અને દુનિયામાં એની પરિણામ આવી ગયા. 67 દિલ્હીમાં લઈ આવ્યા, ઐતિહાસિક ચુકાદો દુનિયામાં, દુનિયાનો ઇતિહાસ સર્જ્યો છે. એ પાર્ટીમાં મને ટિકિટ આપી છે, હું ભાગ્યશાળી છું અને બાબરા લાઠી ધામનગરના પ્રજાજનો ભાગ્યશાળી છે. એટલે કે અમારી લિમિટેડ સીટ જ બહાર પાડી છે. એમાં જેને લોટરી કહેતો લોટરીની ટિકિટ આ લાઠી ધામનગર બાબરા વિસ્તારને મળી છે. એટલે અમે ભ્રષ્ટાચાર વિરોધી, વ્યવસ્થા પરિવર્તન. અમે કોઈ સત્તા માટે સત્તાની લાલચમાં આવ્યા નથી, પણ પ્રજા જે અત્યારે પીસાય છે એને બહાર કાઢવા માટે જો એક ધારાસભ્ય હશે તો પણ અમે પરિવર્તન લાવશું. કારણ કે નાના માણસોને કાંઈ ગાંધીનગર કે મુખ્યમંત્રી કે સરકારમાં નથી જવું પડતું, એને વધીને તલાટી, મંત્રી, PSI, GEBના નાના કર્મચારી અને DYSP, DSP, કલેક્ટર સુધી જવાનું હોય છે. એટલે એ તો ધારાસભ્યો એટલે પૂરું થઈ ગયું. બીજું વાત રહી ગ્રાન્ટની, ગ્રાન્ટમાં ધારાસભ્યની ગ્રાન્ટ આવે તો લિમિટેડ કામ હોય, લિમિટેડ ગામના પ્રશ્નો પતાવે. મોટા કામ તો સરકાર પાસે અમે કરાવી, મોટા પુલ ને આ તે ડેમ ને બધા. એટલે સરકાર અમે જ છીએ, સરકાર પ્રજા છે અને ધારાસભ્ય સરકાર છે, પ્રજા છે એમ જ છે. એ સામાન્ય અરજી થઈ છે. એમાં અમારા કુટુંબીએ ભાગીદારી પેઢી બનાવીને જમીન છે. 10 વર્ષથી અમારી એક કેસ ચાલે છે બાબરાની કોર્ટમાં છે, કોર્ટમાં સ્ટે છે. અને એ લોકોએ સામેવાળાએ કન્ટેમ કર્યા, પણ રાજકારણ માટે કોઈ મારું ન કહેતું. મારે તો કંઈ લાગતું ઓળખતું નથી. અને કાલે હું ચૂંટણી પંચને અને કલેક્ટરને અને ગાંધીનગરના ઓબ્ઝર્વર જે દિલ્હીથી આવ્યા છે એને હું કાલે ફરિયાદ કરવાનો કે ભાઈ બાવકુભાઈ ઉધાણના જે ત્યાં 2-3 PSI અને ઓલો બેઠા છે ત્યાં ASI અને DSP, એના કહેવાથી ખાલી સામાન્ય અરજીને કર્યું, પણ મારે તો કાંઈ લાગતું વળું નહીં. હું બદનક્ષીનો દાવો મૂકવાનો છું અને કાલે હું કલેક્ટરને બધા લખી અને એની જે સામેવાળા છે અને PSI બાબરા અને ASI અર્જુનભાઈ વાજા સામે હાઈકોર્ટે દાણાવટી સાહેબે હુકમ કર્યો છે કે આની અમે ઇન્કવાયરી કરો, એવા પુરાવા સાથે અમારા કુટુંબીએ કરેલું છે અને એને ભાગીદારી પેઢી છે, એનો ધંધો છે.